હેલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડીયોમાં આપનું સ્વાગત છે. આપણે વાત કરતા હતા ધોરણ 9 વિષય વિજ્ઞાન, એમાં આપણું નવું ચેપ્ટર 7મું, છેલ્લે આપણે ત્રીજું ચેપ્ટર પૂરું કર્યું હતું પરમાણુ અને અણુ. આજે આપણે ચર્ચા કરવાની છે કે સજીવોમાં વિવિધતા, એટલે કે વિવિધ પ્રકારના સજીવો જુઓ તો એની કંઈક લાક્ષણિકતા અલગ અલગ જોવા મળે છે. તો એની આપણે આજે ચર્ચા કરવાની છે કે સજીવોમાં કેવી પ્રકારની વિવિધતા જોવા મળે છે. એમાં ખાલી આપણે બે જ ટોપિકનો અભ્યાસ કરવાનો છે. બે ટોપિક ક્યાં? એક તો પ્રાણી સૃષ્ટિ અને બીજું છે નામકરણ. આ બે જ ટોપિકનો અભ્યાસ કરવાનો છે. એટલે કે તમારે પ્રશ્નના ક્રમ આ PDF પ્રમાણે નથી આપવાના, તમારે પ્રશ્નના ક્રમ 1, 2, 3 એવી રીતે આપવાના છે. કારણ કે આપણો 30% સિલેબસ ડિક્રીઝ થયો છે, ઘટ્યો છે, એની કારણે આ બે ટોપિકનો આપણે અભ્યાસ કરવાનો છે. પહેલો છે પ્રાણી સૃષ્ટિ અને બીજો છે નામકરણ. એટલે પ્રશ્નના ક્રમ તમારી રીતના તમારે 1, 2, 3 એ રીતના આપવાના છે. થોડીક પ્રસ્તાવના જોઈએ કે સજીવોમાં ભિન્ન સ્વરૂપની વિવિધતાની માહિતી આપો, એટલે કે સજીવોમાં જે અલગ અલગ પ્રકારના જે કાંઈ માહિતી જોવા મળે છે એના સ્વરૂપો વિશે એની માહિતી આપવાની છે. તો પહેલું, એનું કદ. કોઈ પણ સજીવનું કદ કેવું હોય તો કે અમુક સૂક્ષ્મ જીવોનું કદ માઇક્રોમીટર સુધીનું હોય છે. હવે આ બધા એકમો છે, માઇક્રોમીટર, મિલીમીટર, પછી નેનોમીટર, એંગસ્ટ્રોંગ, આની આપણે ચર્ચા એકમોમાં આપણે ચર્ચા કરેલી છે, બરાબર. એટલે કે કેટલાય સજીવોનું કદ એવું છે કે કાં તો માઇક્રોમીટરમાં હોય, અથવા તો કોઈનું મિલીમીટરમાં હોય, અથવા તો નેનોમીટરમાં હોય. માઇક્રોમીટરમાં કદ હોય એવા સજીવનું નામ શું છે? તો કે બેક્ટેરિયા. કે બેક્ટેરિયાનું કદ કેટલું હોય? તો કે માઇક્રોમીટરની અંદર આવેલું હોય છે. તો કે અમુક સજીવો એવા છે કે જે વિશાળ કદ ધરાવે છે, એટલે કે અમુક સજીવોનું કદ કેવું છે? તો કે મોટું છે. દાખલા તરીકે 30 મીટર લાંબી બ્લુ વેલ, તો તમને પૂછી શકે કે બ્લુ વેલનું કદ કેટલું હોય? તો કે 30 મીટર લાંબુ હોય છે. અને બીજું, કેલિફોર્નિયામાં જોવા મળતા 100 મીટર ઊંચાઈ ધરાવતા રેડવુડના વૃક્ષો ક્યાં જોવા મળે છે? તો કે કેલિફોર્નિયાની અંદર. અને એની ઊંચાઈ કેટલી છે? તો કે 100 મીટર જેટલી. અને વૃક્ષનું નામ શું છે? તો કે રેડ વૃક્ષ જોવા મળે છે. તો અહીંયા તમે જુઓ કે સ્વરૂપમાં કેવી વિવિધતા જોવા મળી. પહેલું સ્વરૂપ તો કેવું કહે છે કે કેટલાક સજીવો એવા છે કે જેને તમે નરી આંખે જોઈ શકતા નથી. હવે નરી આંખે જોઈ શકતા નથી એવા સજીવો ક્યાં? તો કે બેક્ટેરિયા. એને આપણે નરી આંખે જોઈ શકતા નથી કારણ કે એનું કદ કેવું છે? તો કે માઇક્રોમીટરમાં. માઇક્રોમીટરમાં કોઈ પણ વસ્તુને આપણે નરી આંખે જોઈ શકાતી નથી. તો કેટલાક સજીવ એવા છે કે જે વિશાળ છે કે જેને તમે નરી આંખે જોઈ શકો છો. દાખલા તરીકે બ્લુ વેલ 30 મીટર લાંબી છે અને આપણે નરી આંખે જોઈ શકાય. અને કેલિફોર્નિયામાં જે 100 મીટર ઊંચાઈ ધરાવતા રેડ વૃક્ષ છે એને આપણે પણ નરી આંખે જોઈ શકાય છે. હવે એનો જીવનકાળ. જીવનકાળ એટલે કેટલા વર્ષો સુધી જીવે છે. તો કે પાઇનના વૃક્ષો કેટલા વર્ષો સુધી જીવી શકે છે? તો કે પાઇન નામની જે વનસ્પતિ છે એના વૃક્ષો 1000 વર્ષો સુધી જીવી શકે છે. તો ક્યારેક કેટલાક મચ્છરો અથવા કીટકો છે એનો જીવનકાળ કેટલો હોય? તો કે થોડાક દિવસનો જ હોય છે. તો અહીંયા પણ તમને જુઓ વિવિધતા જોવા મળે છે. કેટલાક પ્રકારના વૃક્ષો છે એ 1000 વર્ષો સુધી જીવતા હોય, તો કેટલાક પ્રકારના કીટકો અથવા બેક્ટેરિયા જે કંઈ છે એનો જીવનકાળ 1, 2 કે 3 દિવસ વધી હોય છે. એનો મતલબ એવો કે અહીંયા પણ શું થયું? તો કે અલગ અલગ એટલે કે ભિન્નતા જોવા મળેલી છે. પછી રંગવિહીન જીવો, પારદર્શી કીટકો, વિવિધ રંગવાળા પક્ષીઓ અને પુષ્પમાં પણ વિવિધતા જોવા મળે છે. એટલે કે તમે ઘણી બધી જગ્યાએ તમે જોયા હોય કે રંગવિહીન જીવો, એટલે કે એનો મતલબ એવો કે એને ઘણી વાર તમે જુઓ તો એના કલરમાં પણ ફેરફાર હોય. કેટલાક જીવજંતુઓ એનો કલર તમે જુઓ તો ઘણા જીવજંતુઓનો કલરમાં ફેરફાર જોવા મળે છે. પછી અલગ અલગ એટલે કે વિવિધ રંગવાળા પક્ષીઓ અને પુષ્પો એટલે ફૂલોમાં પણ અવનવી વેરાયટી જોવા મળે છે. તો કે આ પણ એક પ્રકારનું શું છે? તો કે સજીવમાં વિવિધ પ્રકારની વિવિધતા જોવા મળે છે. હવે આપણે સજીવનું વર્ગીકરણ શા માટે કરીએ છીએ? તો આપણને ખબર છે કે પૃથ્વી ઉપર લાખોની સંખ્યામાં સજીવ જાતિઓ આવેલી છે અને તેના અમાપ વિભિન્નતાઓ આવેલી છે. એટલે કે પૃથ્વી ઉપર કેટલાય પ્રકારની જાતિ આવેલી છે અને એનું માપ કંઈ છે નહીં, એટલે કે બધી જાતિઓ અલગ અલગ પ્રકારની જોવા મળે છે. વ્યક્તિઓના જીવનકાળ દરમિયાન સમગ્ર વિભિન્નતાનો અભ્યાસ થઈ શકે નહીં. એટલે કે જો કોઈ વ્યક્તિ આખી જિંદગી જો આ સમગ્ર જાતિનો અભ્યાસ કરે તો આખી જિંદગી એને ટૂંકી પડે. એટલે કે સમગ્ર જે કંઈ આ જાતિ છે એનો એક સાથે અભ્યાસ થઈ શકે નહીં. કોઈ પણ એક પર્ટિક્યુલર પક્ષી હોય તો પક્ષીનો જ અભ્યાસ કરવો પડે, બરાબર. કારણ કે વિવિધ પ્રકારની બધી જાતિઓનો જો તમે અભ્યાસ કરવા જાઓ તો આપણું જીવનકાળ ટૂંકું પડી શકે છે. આથી સજીવોના સરળ અને સગવડતા ભરેલા અભ્યાસ માટે તેમના સમૂહો બનાવવામાં આવેલા છે.
સમૂહ એટલે દાખલા તરીકે પક્ષી છે, પ્રાણી છે, પછી એમાં પ્રાણીમાં પણ પ્રકાર માંસાહારી, તૃણાહારી, શાકાહારી, બરાબર, આ રીતે અલગ અલગ પ્રકારના સમૂહો બનાવવામાં આવેલા છે. અને આ માટે તો આપણે શું કરવું પડે, સજીવનું વર્ગીકરણ. જો સજીવનું વર્ગીકરણ ન કરીએ તો આપણને ખ્યાલ આવે નહીં. હવે આપણી ચારેય બાજુઓ ફેલાયેલા સજીવોની ભિન્નતાના ત્રણ ઉદાહરણ આપો. ભિન્નતા એટલે અલગ અલગ. દાખલા તરીકે જો ચારે બાજુ ફેલાયેલા કોણ છે, તો કે પેલું નાની બિલાડી અને મોટી ભેંસ, બેયને ચાર પગ જ છે પણ બેયનું શરીરમાં ફેર છે, આકારમાં ફેર છે, બોલવામાં ફેર છે, ખાવામાં પણ ફેર છે. પછી બીજું છે ઘાસ અને લીમડો, બેયનો આકાર સેમ છે પણ બેયની સ્વાદમાં ફેર છે, બરાબર. પછી કાળો કાગડો અને સફેદ કબૂતર, બેય સેમ છે, બેય ઉડી શકે જ છે, બેય પક્ષી જ છે પણ બેયનો આકાર ફેર છે, બેયનો અવાજમાં ફેર છે. તો આવા આપણી આજુબાજુ તમે ઘણી વસ્તુ તમે જોઈ શકો છો કે એમાં કોઈ પણ પ્રકારની ભિન્નતા તો તમને જોવા મળે, મળે ને મળે જ. ત્યાર પછી અહીં 41 નંબરનો ને આપણા ક્રમ પ્રમાણે ચોથો પ્રશ્ન આપવાનો રહેશે. એટલે આ ક્રમ પ્રમાણે આવેલા જજો, કારણ કે આપણા ટોપિકમાં પ્રાણી સૃષ્ટિ અને એનું નામકરણ બે જ વસ્તુ આવેલી છે. એટલે તો પહેલો પ્રશ્ન છે, પ્રાણી સૃષ્ટિના લક્ષણો જણાવો. પ્રાણી સૃષ્ટિ કોને કહેવાય? તો કે સુખકોષ કેન્દ્રીય, બહુકોષી અને વિષમપોષી સજીવનો સમાવેશ કરવામાં આવે છે. હવે સુખકોષ કેન્દ્રીય આપણે 5મા અને 6ઠા ચેપ્ટરમાં અભ્યાસ કરી ગયા છીએ. બહુકોષીય એટલે કે જેનામાં એક કરતાં બે કે તેથી વધુ કોષ આવેલા હોય તે. અને વિષમપોષી એટલે શું? તો કે જે સજીવો બીજા ઉપર આધાર રાખીને ખોરાક મેળવે છે તેવા સજીવને કહેવાય વિષમપોષી. તો આ ત્રણેય જે વર્ગીકરણ છે એનો સમાવેશ કરવામાં આવે છે. બીજું, કોઈ સજીવ હોય તો એમાં કોષ દિવાલ હોતી નથી. એટલે કે પ્રાણી સૃષ્ટિમાં શું થશે? તો કે પ્રાણીઓની અંદર કોષ દિવાલ હોતી નથી. જ્યારે શું થાય? તો કે વનસ્પતિની અંદર કોષ દિવાલ આવેલી હોય છે. પછી મોટાભાગના પ્રાણીઓ પ્રચલનશીલ હોય છે. હવે પ્રચલનશીલ આપણા માટે શબ્દ કેવો આવ્યો? તો કે નવો આવ્યો. એટલે કે મોટાભાગના તમે પ્રાણીઓ જો તો એ હલનચલન કરતા હોય છે. દાખલા તરીકે મનુષ્ય જ લઈ લ્યો, પક્ષીઓ લઈ લ્યો, પ્રાણીઓ લઈ લ્યો, બરાબર. તો આ મોટાભાગના બધા જે પ્રાણીઓ છે એ પ્રચલનશીલ છે, એટલે કે હલનચલન કરી શકે છે. અને શરીર રચના અને વિભેદીકરણને આધારે પ્રાણી સૃષ્ટિઓને છિદ્રકાયથી સસ્તન સુધીનો સમૂહને વર્ગીકૃત કરવામાં આવેલો છે. એટલે કે આપણે આ એક એક વસ્તુ ભણવાની છે. છિદ્રકાયથી પહેલો પ્રશ્ન ચાલુ થશે તો છેલ્લે છે એક સસ્તન વર્ગે આપણો પ્રશ્નનો જવાબ પૂરો થશે. એટલે કે આટલા પ્રકારનું વર્ગીકરણ થશે. છિદ્રકાય છે, પછી કોષ્ઠાંત્રી છે, સૂળત્વચી છે, બરાબર, વિહગ છે, આવા કેટલાય પ્રકારના સમૂહોનો સમાવેશ કરવામાં આવશે. પણ છેલ્લો સમૂહ કયો હશે? સસ્તન. અને પ્રથમ કોણ હશે? તો કે છિદ્રકાય. તો પહેલો પ્રશ્ન છે કે છિદ્રકાય સમૂહોના સમુદાયના લક્ષણો ઉદાહરણ સહિત સમજાવવાના છે. પહેલાં તો છિદ્રકાયનો અર્થ શું થાય? છિદ્રકાયનો અર્થ થાય છિદ્રયુક્ત, એટલે કે કાણા કાણા યુક્ત. તમે અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. આકૃતિમાં તમને જો છિદ્ર દેખાઈ રહ્યા છે, તમને જો આ ભાગમાં તમને છિદ્ર હોય એવું લાગે છે, એટલે કે કાણા કાણાવાળો ભાગ જોવા મળે છે. એટલે કે છિદ્રકાયનો અર્થ થાય છે છિદ્રકાય યુક્ત, એટલે કે કાણા કાણાવાળું શરીર. હવે એના લક્ષણો, લક્ષણોમાં મોટા ભાગે તમારે આટલા પોઈન્ટ યાદ રાખી લેવાના. પહેલું છે વસવાટ, શરીર રચના, પ્રસનલ, કંકાલ, નલિકા તંત્ર, બરાબર, આટલા પોઈન્ટ તો એની અંદર આવશે જ. પછી એકાદા બે આઘા પાછળ પોઈન્ટ હોઈ શકે, પણ વસવાટ, શરીર રચના અને પ્રચલન આ ત્રણ તો યાદ જ હોવા જોઈએ. હવે છિદ્રકાય વસવાટ ક્યાં કરે, એટલે કે ક્યાં જોવા મળે? તો મોટા ભાગે દરિયાની અંદર જોવા મળે છે, થોડાક મીઠા પાણીની અંદર જોવા મળે છે. એટલે કે 95-97% કઈ ભાગમાં જોવા મળે? તો કે દરિયાની અંદર જોવા મળે. અને બાકીના 3-4% જે વહી થાય ક્યાં જોવા મળે? તો કે મીઠા પાણીની અંદર તેઓ વસવાટ એટલે કે રહે છે. શરીર રચના કેવી છે? તો કે બહુકોષીય છતાં અત્યંત સરળ રચના ધરાવે છે. એટલે કે એની શરીર રચના બહુકોષીય છે, એટલે કે એક કરતાં વધારે કોષની બનેલી છે, છતાં પણ એની શરીર રચના કેવી છે? તો કે એકદમ સરળ શરીર રચના આવેલી છે. પ્રચલન, હલનચલન કેના આધારે કરે છે? તો કે તે અચલિત પ્રાણીઓ છે, કોઈ આધાર સાથે ચોટીને રહે છે અને પ્રચલન એકમનો અભાવ હોય છે. તેઓ અચલિત છે એટલે તેઓ હલનચલન કરતા નથી. શું કરે છે? તો કે કોઈ એક દરિયાની અંદર અથવા મીઠા પાણીની અંદર કોઈ એક વનસ્પતિ અથવા કોઈ પથ્થર કે કોઈ પણ વસ્તુ એની સાથે શું કરે? તો કે ચોટીને રહે છે. અને પ્રચલનમાં એકમનો અભાવ છે, એટલે કે હલનચલન કરવા માટે એની પાસે કોઈ પગ કે એવું કંઈ છે નહીં. કંકાલ,
એટલે એનું શરીરની કંકાલ કેવું છે? તો કે શરીર કઠણ આવરણ કે બાહ્ય કંકાલ દ્વારા કઠંકાયેલું હોય છે. એટલે કે શરીર રચનાની અંદર જે કંકાલ આવેલું હોય છે એ કંકાલ કેવું હોય? તો કે એકદમ કઠણ હોય. અને બીજું તો કે બાહ્ય કંકાલ એટલે બહારથી જે બહારનું કંકાલ છે એના દ્વારા ઢકાયેલું હોય છે. પછી નલિકા તંત્ર, તો તેમના સંપૂર્ણ શરીરમાં અનેક છિદ્ર આવેલા છે. એટલે કે એની શરીર રચના હમણાં આપણે જોઈ હતી એની અંદર કેટલા હતા? તો કે ઘણા બધા છિદ્ર આવેલા હતા. અને આ છિદ્રો શું કરે? તો કે હાજર નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય છે. એટલે કે એની અંદર જે હાજર નલિકા હોય એની સાથે શું હોય? તો કે અટેચ એટલે કે જોડાયેલા હોય છે. અને નલિકા તંત્ર દ્વારા શરીરમાં પાણી, ખોરાક અને ઓક્સિજનનું વહન થાય છે. એટલે કે આ નલિકા તંત્રનું મેઇન કામ શું છે? તો કે એની અંદર પાણી છે, ખોરાક છે અને ઓક્સિજનની જે જરૂર છે એનું શું કરે? તો કે નલિકા તંત્ર વહન કરે છે. અને એના ઉદાહરણ કા છે? તો કે ઉદાહરણ ખાસ યાદ રાખજો, છિદ્રકાયના ઉદાહરણ છે એક તો સ્પોન્જજીલા, સાયકોન અને યુક્લેલિયા. બરાબર, અહીંયા તમે ત્રીજી આકૃતિ પણ જોઈ શકો છો, એની શરીર રચનામાં તમને છિદ્ર જોવા મળે છે. બીજો પોઈન્ટ છે કોષ્ઠાંત્રી. કોષ્ઠાંત્રીમાં તો કે કોષ્ઠાંત્રી સમૂહના પ્રાણીઓ કોષ્ઠાંત્રાગૃહ તરીકે ઓળખાતું શરીરનું પોલાણ ધરાવે છે. એટલે કે આ વચ્ચેનો જે ભાગ જોવા મળે ને એને કહેવાય કોષ્ઠાંત્ર ગૃહા. આમાં પણ એ જ આવશે વસવાટ શરીર રચના. વસવાટ ક્યાં છે? તો કે તેઓ ક્યાં જોવા મળે? તો કે મોટાભાગે દરિયાઈમાં, એટલે કે 95-97% દરિયામાં જોવા મળે અને 5-4% મીઠા જળની અંદર જોવા મળે છે. એની શરીર રચના, તો તેમનું શરીર બાહ્ય સ્તર અને અંતઃસ્તરે બે સ્તરથી ઢંકાયેલું હોય છે. હવે એના શરીર રચના જો તમે અભ્યાસ કરો, શરીર રચનાનો તમે અભ્યાસ કરો તો શરીર રચના બે અસ્તરથી ઢંકાયેલું હોય છે. કયું? તો કે એક બહારના આવરણથી અને બીજું અંદરના આવરણથી, એમ બે સ્તરથી એનું શરીર રચના બનેલું હોય છે. અને શરીર રચનાનું પેશીય સ્તરે આયોજન જોવા મળે છે. એટલે કે કઈ સ્તરે? તો કે એની શરીર રચનાનું પેશીય સ્તરે એનું આયોજન જોવા મળે છે. અને સ્વરૂપમાં તો કે કેટલીક જાતિઓમાં પેલી છે હાઇડ્રા એકાંકી સ્વરૂપે, જ્યારે કેટલીક જાતિઓ જોવા મળે છે. એટલે કે હાઇડ્રા નામની જે પ્રાણી છે એની અંદર શું જોવા મળે? તો કે કોષ્ઠાંત્રીની અંદર જોવા મળે છે. અને બીજું પ્રવાળા સમૂહમાં વસવાટ સ્વરૂપે જોવા મળે છે. અને વિશિષ્ટતા શું છે? તો કે એની અંદર ડંક કોષો ધરાવતા સ્પર્શકો ધરાવે છે. ડંક કોષો ધરાવતા સ્પર્શક એટલે આ તમને જે ઉપરના જે ભાગ દેખાય છે એ ક્યાં છે? તો કે એના ડંક કોષો છે અને એને કહેવાય છે સ્પર્શકો. ઉદાહરણ ક્યાં છે? તો ઉદાહરણમાં એના ત્રણ ઉદાહરણ છે. એક તો હાઇડ્રા, બીજું જેલીફિશ, પ્રવાળ અને સમુદ્ર ફૂલ. બરાબર, આ એના શું છે? તો કે એના ઉદાહરણો આવેલા છે. ત્યાર પછી જે પૃથુકૃમિ સમૂહ વિશે ટૂંકનો દાપો, તો પૃથુકૃમિ શું કરે? તો કે સમૂહ પ્રાણીના ઉદ્ગમ વિકાસનો સૌ પ્રથમ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓનો છે. એટલે કે અહીંથી તમને પૂછે કે સૌ પ્રથમ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓનો ઉદ્વિકાસ ક્યાં સમૂહથી થાય? તો કે પૃથુકૃમિથી. વસવાટ, તો કે મીઠા પાણી અને યજમાનના શરીરમાં, યજમાન એટલે કોઈ પણ પ્રાણીઓના શરીરની અંદર દાખલ થઈને રહે છે. જીવન પદ્ધતિ, કાં તો મુક્તોપજીવી, મુક્તોપજીવીમાં કોણ આવશે? તો કે પ્લેનેરિયા. અને અંતોપ પરોપજીવી એટલે કે કોકના શરીરની અંદર દાખલ થઈને જો રહેતો હોય તો એ કોણ? તો કે યકૃત કૃમિ. આ બે સજીવો શરીરની અંદર રહે છે. શરીર રચના, તો કે પ્રાણીના સ્તરમાં ત્રણ સ્તરોની કોષીય સંરચના વિભેદિત હોય છે. અને આથી આ પ્રાણીઓ કેવા જોવા મળે છે? તો કે એની અંદર ત્રિગર્ભસ્તરીની રચના હોય છે અને તેના શરીરમાં બાહ્ય અને આંતરિક બંને પ્રકારના અસ્તર બને છે. એટલે કે બે પ્રકારના અસ્તર આવેલા હોય છે, એક બાહ્ય અને એક અંતર પ્રકારનું. અને આને કારણે શું થાય? તો કે એની શરીર રચના એકદમ કેવી હોય? તો કે ગૂંચળામણ ભરી જોવા મળે છે. આયોજનમાં શું થશે? તો કે તેઓની પેશીનું નિર્માણ અને કેટલાક અંગો પણ બને છે. અને જે કેવા હોય? તો કે એનો વિકાસ કેવો થઈ ગયો હોય? તો કે સુવિકસિત અંગ વ્યવસ્થામાં આવેલા હોય છે. દેખાવ કેવો છે? તો કે તેમના શરીરની પૃષ્ઠવક્ષ બાજુએ ચપટા, એટલે કે ચપટો આકાર હોય. આપણી જેમ પૃથ્વી કેમ ચપટા આકારની છે એમ ચપટા આકારની હોય. અને પૃથુ હોવાથી એનું નામ શું પાડવામાં આવ્યું? તો કે એનું નામ પાડવામાં આવ્યું ચપટાકૃમિ કે પૃથુકૃમિ, આવું નામ પાડવામાં આવ્યું. સંમિતતા શું છે? તો કે એને તમે જમણી બાજુએથી જુઓ કે ડાબી બાજુએથી જુઓ, બે બાજુ રચના કેવી જોવા મળશે? તો કે સમાન સંરચના જોવા મળે છે. નામ સમાન સંરચના જોવાથી હોવાથી એનું નામ આપવામાં આવ્યું દ્વિપાક્ષીય સંમિતિ. અને એમાં શું હોય છે? તો કે શરીરની ગુહાનો અભાવ હોય છે, એટલે કે એને સાચી શરીર ગુહા જોવા મળતી નથી. આ એના શું છે? તો કે એના ઉદાહરણ છે યકૃત કૃમિ છે, પ્લેનેરિયા છે અને
પટી કીડો છે. આ ત્રણ શું છે? તો કે પૃથુકૃમિના ઉદાહરણો છે. અને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્રકૃમિનો જે સમૂહ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આજે જેટલા જે પ્રશ્નો ચાલેલા છે એ પ્રશ્ન તમારે તમારી ફેરબુકમાં સારા અક્ષર લખવાના છે. થેન્ક યુ.